ચમકંડોળામાં પાણીની લાઇન તથા ભૂગર્ભ ગટરની કુંડી છલકાય છે અને ત્યાં અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગ્રામવાસીઓ ભયંકર રોગચાળાના ભયમાં જીવી રહ્યા છે. જામકંડોળામાં નેતાઓ ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, જ્યારે પ્રજા ગટરના બદબૂદાર પાણીથી ત્રસ્ત હોય તેવો માહોલ સર્જાયો છે. જામકંડોળા ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલી ભૂગર્ભ ગટર તથા પાણીની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર કરીને લોકોને પધરાવી દીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અવારનવાર પાણીની પાઇપલાઇન તૂટી જવાથી તથા ભૂગર્ભ ગટરની કુંડી છલકાતા રોડ પાણી વહેતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. જામકંડોળાના લાદી રોડ પર સરદાર ફુલહાર પાસે પંચાયત દ્વારા પાણી છોડતા જ પાણી પાઇપલાઇન તૂટી ગઈ હતી. આરસીસી રોડ તોડી પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. પંચાયત તથા સ્થાનિક તંત્રની અણઆવડતના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ લોકોમાંથી જાણવા મળ્યું છે કે વિકાસલક્ષી આરસીસી રોડને પાણી પાઇપલાઇનના કારણે અનેક જગ્યાએ તોડી નાખવામાં આવી રહ્યા છે. હાલ જામકંડોળાના એક જગ્યાએ રોડ બનતો હોય અને બીજી તરફ આ જ રોડ તૂટતો હોય તેવું હાલ નજરે ચડી રહ્યું છે. જામકંડોળા પંથકમાં મચ્છરજન્ય રોગચાળો ભડદો લીધેલ હોય સ્વચ્છતાને લગતા પગલાં લે તેવું પ્રજા ઈચ્છી રહી છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.